મોતીલાલ પરમાર અને બીજો છે એની સાથેનો સહ આરોપી છે એ બંનેને ચોરીના ગુનામાં અટક કરીને સાંજના લગભગ 17:00 આસપાસ એટલે કે 5 વાગ્યાની આસપાસ ઘીકાંટા કોર્ટ ખાતે પ્રોડક્શન માટે લઈ આવેલા હતા અને એ પ્રોડક્શન કોર્ટ નંબર 25માં જ્યારે પૂરું થયું અને એ લોકોને જ્યારે જેલ વોરન્ટ ભરીને જેલમાં લઈ જવાના હતા તે દરમિયાન જે આરોપી છે હરીશ કાંતિલાલ પરમાર નહેરુનગર છાપરા હાટકેશ્વર રહે છે એ ત્યાં હાજર અનામ આર્મ લોકરક્ષક ચેતનકુમારને ધક્કો મારીને ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યાં પછી આસપાસ તપાસ કરીને ચેક કરતા આરોપી મળી આવ્યો ન હતો જેથી ત્યાં જે જાપ્તામાં પોલીસ કોન્સ્ટેબલ હતા કૃષ્ણનગરના પગજી વશરામભાઈ એમણે કારંજ પોલીસ સ્ટેશનમાં આરોપી હરીશ કાંતિલાલ પરમાર વિરુદ્ધ આઈપીસી 224 મુજબ ફરિયાદ દાખલ કરાવેલ છે. આરોપીના ચોરીનો ગુનાહિત ઇતિહાસ છે જે જુદા જુદા અમદાવાદ સિટીના પોલીસ સ્ટેશનોમાં કૃષ્ણનગર નરોડા રામોલ વટવા ત્યાં અલગ અલગ ચોરીના ગુનામાં તે સંડોવાયેલો હતો. આરોપી આટલા જાપ્તામાંથી ભાગી કરી દો, ખાલી એક કોન્સ્ટેબલ તો નહીં જોયે એના જાપ્તામાં, બીજા લોકો કરી દો ભાગી ગયો અને કોર્ટ કેમ્પસમાંથી ભાગે છે તો કોઈ રોકવાનો પ્રયાસ ના થયો, કઈ રીતે ભાગી ગયા? એકચ્યુઅલી આ જે આરોપી છે એને કોર્ટ નંબર 1માં રજૂ કરવાનો હતો પણ કોર્ટ નંબર 1ના જે મેજિસ્ટ્રેટ સાહેબ છે એ લીવ ઉપર હતા એ ટાઈમે, એટલે કોર્ટ નંબર 25માં ચાર્જ હતો. કોર્ટ નંબર 25માં ઓલરેડી 2-3 પોલીસ સ્ટેશનના ચાર્જ હતા એટલે ભીડ ત્યાં વધારે પડતી હતી. એ ભીડનો આ લાભ લઈને આ આરોપી ત્યાંથી છટકી ગયો હતો. કૃષ્ણનગર